કેમ છો વિદ્યાર્થી મિત્રો કેવી ક્લાસિકની YouTube ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોમાં આપણે ઓક્ટોબર માસમાં જે તમને એકમ કસોટી મળી છે તેના ધોરણ 6 ના વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ અને સાચું સોલ્યુશન જોવાના છીએ તો ચાલો મિત્રો કરીએ પેપર સોલ્યુશનની શરૂઆત પ્રથમ પ્રશ્ન શું આપ્યો છે ભાઈ તો કે નીચેની આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયા R અને T એ કઈ પ્રક્રિયાનો નિર્દેશ કરે છે તે ઓળખો અને આ સમગ્ર પ્રક્રિયા સમાવિષ્ટ કોઈ પણ એક ફેરફારનો ઉલ્લેખ કરી અને તેનો પ્રકાર ઉલટાવી શકાય અને ઉલટાવી શકાય તે દર્શાવવાનો છે તો મિત્રો તમારે અહીં ધ્યાનથી આ પ્રક્રિયા જોવાની છે અને તેના પરથી તમારે કહેવાનું છે કે કઈ આર અને ટી એ ઉલટાવી શકાય એવો છે અથવા કઈ પ્રક્રિયા છે એ કહેવાનું છે ચાલો મિત્રો એનો જવાબ જોઈએ

નીચેના ચિત્રમાં દર્શાવેલ કોઈ પણ બે ફેરફારોનો ઉલ્લેખ કરી અને તેનો પ્રકાર કયો પ્રકાર તો કે ઉલટાવી શકાય કે ન ઉલટાવી શકાય તે દર્શાવવાનો છે તો અહીં મિત્રો તમે ધ્યાનથી આ ચિત્ર જો બરાબર છે તો એના આધારે આપણે બે ફેરફારો લખવાના છે પ્રથમ કયો લખ્યો છે ભાઈ તો કે ફટાકડાનું ફૂટું હવે ફટાકડાનું ફૂટું છે એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે કે ન ઉલટાવી શકાય તેવો તો કે ઉલટાવી ન શકાય તેવો કારણ કે એક વખત ફટાકડો ફૂટી જાય પછી પાછો એ બનતો નથી પછી હવે પાણીનું વરાળમાં રૂપાંતર થવું તો મિત્રો આના જવાબ આવશે ઉલટાવી શકાય તેવો ફેરફાર કારણ કે પાણીનું વરાળ બનશે પાછો વરાળમાંથી પાણી બની શકે એટલે ઉલટાવી શકાય તેવો ફેરફાર જવાબ આવશે હવે મિત્રો પ્રશ્ન બે અ જોઈએ તો કે માગ્ય પ્રમાણે જવાબ આપો અહીં પદાર્થોના અલગીકરણ માટેની એક પ્રક્રિયા દર્શાવેલ છે અને આ પદ્ધતિનો ઉપયોગ નીચેના પૈકી શેના માટે થાય છે તો અહીં મિત્રો તમે ચિત્રમાં આપેલું આ ચિત્ર જોવો છો તો અને ધ્યાનથી જોશો તો તમને ખબર પડી જશે આનો જવાબ શું આવશે મિત્રો જવાબ આવશે ક ખેતીના ખેતીમાં અનાજના દાણામાંથી ફોતરા છૂટા પાડવા હવે એના પછી બીજો પ્રશ્ન જોઈએ તો કે ઉપરોક્ત પદ્ધતિના ઉપયોગ માટે ખેડૂત પાસે પંખો ઉપલબ્ધ નથી તો તેની પાસે બીજો કયો સારો વિકલ્પ છે તો જો પંખો ઉપલબ્ધ નથી તો પવનની દિશામાં પ્રક્રિયા થઈ શકે છે એટલે કે આપણો જવાબ થશે બ પછી હવે ત્રીજું જોઈએ કે નીચે આપ દર્શાવેલ ગાળણની પ્રક્રિયા માટે સાધનોની ગોઠવણી સામાન્ય રીતે કયા પ્રકારના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા માટે વપરાય છે તો કે જો કાચની ગરણી ફિલ્ટર પેપર અને બીકર આપેલું છે તો એમાં જવાબ આપણો બનશે અ પાણી અને લોખંડનો ભૂકો ચાલો હવે આપણે પ્રશ્ન બ તરફ આગળ વધીએ નીચેની પરિસ્થિતિમાં તમે મિશ્રણના ઘટકોને અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તો જો પાણીમાં ઓગાડેલ મીઠાને ઘન સ્વરૂપમાં પાછું મેળવવું હોય તો બાષ્પીભવન થઈ જાય બરાબર છે પાણીનું બાષ્પીભવન થાય તો મીઠું પાછું ઘન સ્વરૂપમાં મળી જશે પછી બીજું હતું કે રેતીમાંથી મોટા કાકરા દૂર કરવા શું કરશે તો કે એને ચાડવું બરાબર આગળ જોઈએ તો મિત્રો પ્રશ્ન છે ઉપયોગમાં આવી શકે હું કહ્યું તો કે ગાજર બટેકા હજુ પણ ઘણા છે બરાબર છે મૂળા છે એ તમે તમારી રીતે લખવાના છે બીજું જોયું કે બાજુની આકૃતિમાં વનસ્પતિના પ્રકારને દ્રિમાર્ગી રસ્તા તરીકે દર્શાવેલ છે જો અહીં મિત્રો તમે દ્વિમાર્ગી રસ્તા તરીકે દર્શાવેલ છે તો આ દ્વિમાર્ગી રસ્તાનો અર્થ શું થાય તો કે જો એનો જવાબમાં લખવાનું છે કે મૂળ દ્વારા પાણી સારોને દરેક ભાગ સુધી પહોંચાડવાનો એક માર્ગ છે એટલે એક તો મૂળથી વનસ્પતિના ભાગો સુધી પહોંચાડે બીજું જોઈએ તો કે પર્ણ દ્વારા તૈયાર થયેલ ખોરાકને વનસ્પતિના જુદા જુદા ભાગ સુધી પહોંચાડવાનો બીજો માર્ગ છે તો આમ એક માર્ગ પાણી વહનનો અને બીજો માર્ગ વહનનો છે આવું લખી શકો છો એના પછી પ્રશ્ન જોઈએ શાહિદાએ લાંબી દાંડીવાળું એક સફેદ ફૂલ લઈ તેને અહીં દર્શાવ્યા મુજબ આખી રાત લાલ રંગના પાણીથી અડધા ભરેલા પ્યાલામાં રાખ્યું છે તો સવારે ફૂલમાં શું ફેરફાર દેખાશે અને શા માટે ચાલો હવે આ ફેરફાર શું દેખાશે એ આપણે જોઈએ તો મિત્રો સવાર ફૂલ પડતા લાલ રંગનું દેખાશે જવાબમાં શું લખી શકાય કે ફૂલ પડતા લાલ રંગનું દેખાશે કારણ કે પ્રકાંડ દ્વારા પાણી શોષાય શોષણ થઈ તેના ભાગો સુધી પહોંચે છે અને આમ થવાથી રાતા રંગનું હોવાથી ફૂલની પાખડીઓ રાતા રંગની દેખાશે પ્રશ્ન ચાર અ જોઈએ કે પુષ્પની સાદી આકૃતિ દોરી તેમાં પુષ્પના કોઈ પણ ત્રણ મુખ્ય ભાગોને નામ નિર્દેશિત કરો તો અહીં મિત્રો તમે આ આકૃતિ જોઈ શકો છો અને તેમાં પુષ્પનું નામ નિર્દેશિત કરેલું છે એ તમારે કરી દેવાનું છે અને પુષ્પ દોરવાનું છે ચાલો રેડી હવે આપણે પ્રશ્ન નંબર ચાર બ જોઈએ તો કે પર્ણની આકૃતિ દોરી અને તેમાં નામ નિર્દેશન કરો ચાલો એનો જવાબ જોઈએ તો અહીં મિત્રો તમે પર્ણની આકૃતિ જોઈ જોઈ રહ્યા છો પહેલાં પ્રકાંડનો ભાગ થોડો આવી જાય છે અહીંથી પછીથી પર્ણદંડ છે પછી મિત્રો પર્ણપત્ર છે અહીં આ બે છે એ શિરાઓ છે મુખ્ય એટલે કે મધ્ય શિરાઓ છે આમ તમારે નામ નિર્દેશનવાળું પર્ણની આકૃતિ દોરવાની છે અને હા મિત્રો હજી સુધી જો તમે કેવી ક્લાસિકની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કારણ કે તમને કમ એકમકસોટીના દરેક વિડિયો કેવી ક્લાસિકની યુટ્યુબ ચેનલ દ્વારા મળી રહેવાના છે હવે મિત્રો પ્રશ્ન નંબર પાંચ જોઈએ તો કે તમારા મમ્મી પપ્પા એમાં શું કીધું પ્રશ્નના માગી મુજબ જવાબ આપો પ્રથમ તમારા મમ્મી પપ્પા અથવા ભાઈ બહેન સાથે ચર્ચા કરી રસોડામાં ભોજન બનાવવાની પ્રક્રિયામાં થતા હોય તેવા કોઈ પણ બે અલગ અલગ પ્રકારના ફેરફારો વિશે લખો તો એના જવાબમાં આપણે લખી શકાય કે દૂધમાંથી ચા બનાવી એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે તેમજ ઘઉંમાંથી રોટલી બનાવી એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે કારણ કે ઘઉંમાંથી એકવાર રોટલી બની ગઈ પછી રોટલીમાંથી પાછા ઘઉં બને નહીં એવી જ રીતના દૂધ કે દૂધમાંથી ચા બનાવી રોટલી પણ પછી ચામાંથી પાછું દૂધ મેળવવું હોય તો કે ભાઈ ના મળે તો આમ આપણે આ બે ફેરફાર લખી શકાય છે આગળ જોઈએ બીજો પ્રશ્ન જોઈએ મિત્રો તો એ શું છે તો કે ભોજન બનવાની પ્રક્રિયા સિવાય તમારી આસપાસ ક્યાં ભૌતિક ફેરફારો જોવા મળે છે તેની યાદી તૈયાર કરો તમારી યાદી પૈકીના કયા ફેરફારો ઉલટાવી શકાય તેવા છે ચાલો હવે આપણે જોવાના છે તો મિત્રો મેં તમને અહીં એક સરસ મજાનો કોષ્ટક બનાવ્યો છે અને તેમાં તમને સંપૂર્ણ જવાબો મળી રહેશે ચાલો અહીં મેં તમને ચાર ચાર ઉદાહરણ આપ્યા છે ફેરફારો કયા તો કે ફ્રીજમાં પાણીનું બરફ થવું હવે ઉલટાવી શકાય કે નહીં તો કે ઉલટાવી શકાય પછી મિત્રો બીજું તો કે છોડ મોટો થવો તો છોડ મોટો થવો એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે કારણ કે મોટા છોડમાંથી માંથી નાનકડો બનાવો હોય તો બને ના બને પછી ત્રીજું રબરને ખેંચીને લાંબુ કરવું તો એ ઉલટાવી શકાય એકવાર લાંબુ કરી દે પાછો હતું એ મૂળ સ્થિતિમાં આવી જાય ચોથું જોઈએ કડીમાંથી પુષ્પા બનવું કડીમાંથી પુષ્પા બનવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે